स्वागत छे खेडूत मित्रों तमारू गुजरात न्यूज मा। खेडूत रिलेटेड तमाम समाचार तमने आपडी चेनल मा मळशे। तो पहली वार चेनल मा जो तमे आव्या होय तो चेनल ने सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो जेथी करीने वीडियो नी नोटिफिकेशन मित्रों तमने मळे। खेडूत मित्रों माटे मोटा समाचार जोईए तो मित्रों खेडूत माटे 100% सोना जेवी छे कृषि वैज्ञानिक नी आ सलाह। मानो तो खेतर मा सोनू पाकशे। नवसारी मा जे आवेली कृषि यूनिवर्सिटी छे तेमां ज माहिती आपवामां आवी के ग्लोबल वोर्मिंग ना कारणे वातावरण मा तापमान मा सतत વધી રહ્યું છે। તાપમાનમાં વધારો થતા ખેત ઉત્પાદકો ઉપર સીધી અસર પડી રહી છે જેના કારણે પાકની ગુણવત્તા નબળી પડી રહી છે મિત્રો। સાથે જ પાક વહેલા તૈયાર થવાની પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ઋતુની જે કઈ વિપરીત વાતાવરણ ઉપર થતા સતત બદલાવ માનવજાત માટે ચિંતાનો વિષય બન્યો છે। 1960માં હરિત ક્રાંતિ થઈ અને ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે જેની સાથે જ ઔદ્યોગિક વિકાસને કારણે વાતાવરણમાં બનેલા વિભિન્ન રાસાયણિકો ગેસના આવરણને કારણે તાપમાન ઓછું જઈ રહ્યું છે જેની સીધી અસર ખેતી પાક ઉપર પડી રહી છે। ખેત નિષ્ણાંતો અનુસાર દરેક ખેત ઉત્પાદક માટે કેટલું મિત્રો ખેત ઉત્પાદક માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે કે હાલ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પાક 6 મહિને પાકે છે તે જ પાક 4 મહિને પાકવા મળ્યો છે, પાણીની કેટલી અછત છે, સંપૂર્ણ ન્યૂઝ તમને આમાં મળશે। તો બને એટલું વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડો, કેમ કે ખૂબ જ મહત્વની અપડેટ તમારા સુધી હું અવારનવાર લાવતો જ હોઉં છું મિત્રો। તો જોઈએ આપણે સંપૂર્ણ માહિતી મિત્રો। વધતા તાપમાનમાં ખેતી પાક વહેલા પરિવર્તિત થવા માંડ્યા છે જેથી જે પાક 6 મહિને તૈયાર થતો હતો એ હવે ઓછા સમયમાં એટલે કે 4-5 મહિનામાં તૈયાર થવા માંડ્યો છે। એટલું એવું કહેવું છે કે બદલાતા વાતાવરણની અસર ઋતુચક્ર પર થવાને કારણે ખેતી પાકોમાં પેટર્ન બદલાઈ રહી છે। અહીં ઊંચા તાપમાનને કારણે વહેલા તૈયાર થતા પાક ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ નબળા હોય છે મિત્રો। જેમ કે આ વર્ષે મતલબ કેરીના પાક આવનારી સંભાવના વચ્ચે ફેબ્રુઆરીઓથી શરૂ થયેલી ગરમી 40 ડિગ્રી આસપાસ રહી હતી જેને કારણે કેરીના ફળ નાના રહી ગયા અને ઝાડ ઉપર જ પાકવાની સંભાવના વધી ગઈ હતી મિત્રો। નવસારી કૃષિ યુનિવર્સિટીના વન્ય કોલેજમાં મૂળ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર કીર્તિ બાંધવાન ડાંગરના મૂળ ઉપર જે કાંઈ સંશોધન કરી રહ્યા છે। ડોક્ટર કીર્તિ અનુસાર વાતાવરણમાં તાપમાન ચોક્કસ વધ્યું છે એના કારણે ખેતી પાકો વહેલા તૈયાર થાય છે, પરંતુ વાતાવરણની આ અસરને રોકી શકાય છે અને તેમના માટે પાક પર પૂરતા પ્રમાણમાં પાણી સાથે ખાતર આપવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની અસરથી ખેતીને બચાવી શકાય છે મિત્રો। ગ્લોબલ વોર્મિંગની જે કાંઈ અસર છે તેનાથી, પરંતુ ભારતમાં પાણીની સ્થિતિ તમને મિત્રો ખબર જ છે। તો આ તમામ ન્યૂઝ નવસારીની કૃષિ યુનિવર્સિટી દ્વારા તમામ માહિતી આપવામાં આવતી હોય છે મિત્રો। તો હું તમારા સુધી તમામ માહિતી લાવું છું, તો બને એટલું ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું કહી દો જેથી કરીને આવી તમામ અપડેટના જે કાંઈ વિડીયોઝ આવશે તે તમને સૌપ્રથમ જોવા મળશે મિત્રો। અહીં જોતા ખેતીમાં વધુ પાણી આપવું શક્ય નથી જેથી ઓછા પાણીએ કેવી રીતે ખેત ઉત્પાદન લઈ શકાય તેના ઉપર સંશોધન કરવા પડે છે અને એવી જ જાતો વિકસાવવી પડશે જો કે ઓછા પાણી સાથે જમીનમાંથી જરૂર પોષક તત્વ લઈને વિકાસ કરી શકે, સાથે જ બદલાતી ઋતુને પણ ધ્યાનમાં લેવો પડે છે। એટલે કે એવું બની શકે કે આવનારા સમયમાં ઓછા પાણીએ પાક લેવાય, જે 6 મહિનામાં લેવાય તે 4 મહિનામાં પાક તૈયાર થઈ જાય, જાત તૈયાર કરવામાં આવે, અથવા તો સપ્ટેમ્બરમાં થતી રોપણી પાછળ થાય, અથવા તો કોઈ પાકની જનનીને બદલે આગળ રોપણી કરવામાં આવે જેથી ખેતીમાં ખૂબ જ પેટર્ન બદલાઈ રહી છે અને તરફ નિર્દેશ કરે છે મિત્રો। તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો।